નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજે વાત કરશું ધોરણ બાર જે બોર્ડની પરીક્ષાની અંદર જે ફેરફાર પેપરની અંદર કરવામાં આવેલ છે જે સરકાર દ્વારા જે નવી પદ્ધતિ ઉમેરવામાં આવેલી તે પેપર કયા પ્રકારનું પૂછા છે તેની આપણે સંપૂર્ણ વાત કરીએ મિત્રો આ વિડીયાની અંદર જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આવેલ બે લાઇકને ક્લિક કરી દેજો જેથી ધોરણ બારના પેપરના તમામ વિડીયો તમને મળતા રહે મિત્રો વાત કરીએ શૈક્ષણિક વર્ષ એકવીસ માટે ધોરણ બાર વિજ્ઞાન પરવા અને સામાન્ય પરવાના પરિપત્ર મોકલવા બાબતની પરિપત્ર બહાર પાડવામાં આવે છે સરકાર વિષય અન્વયે સંદર્ભે અન્વયે જણાવવાનું કે સરકાર શ્રેણીની મંજૂરી અન્વયે શિક્ષણ શૈક્ષણિક વર્ષ એકવીસ બાવીસ માટે ધોરણ નવ થી બારની પરીક્ષા પદ્ધતિમાં મિત્રો ફેરફાર કરવામાં આવેલ છે જે અન્વે અંતની કચરીઓ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પર્વ અને સામાન્ય પર્વ નીચે મુજબ વિષયના પરિપત્ર પરિરૂપ અને મિત્રો કેટલા ગુણ પૂછશે તેની વાત કરવામાં આવેલી છે જે વિગતોની તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કે કયા પ્રકારનું બોર્ડનું પરીક્ષા છે મિત્રો આપણે જોઈ લઈએ ધોરણ બારના સામાન્ય પર્વની વાત છે અહીંયા કોડ આપેલા છે ગુજરાતની પ્રથમ ગુજરાતી પ્રથમ ભાષા ગુજરાતી દ્વિતીય ભાષા અંગ્રેજી પ્રથમ ભાષા અંગ્રેજી દ્વિતીય ભાષા હિન્દીમાં પ્રથમ ભાષા હિન્દી દ્વિતીય ભાષા અને સંસ્કૃત જે અહીંયા બધાના કોડ આપેલા છે એ ધોરણ બારના વિજ્ઞાન પ્રણો પ્રવાહની વાત કરેલી છે આપણે વાત કરીએ ગુજરાતી પ્રથમ ભાષાની સામાન્ય પ્રવાહની વાત કરીએ મિત્રો જે પેપર તમારે આવે છે ત્રણ કલાકનું અને ગુણ બાર રહેશે સો માર્ક આપણે વાત કરીએ જે હેતુલક્ષો પ્રશ્નો છે જે વિકલ્પ વિનાના એકતાલીસ હશે વિકલ્પ સાથે ઓગણપચાસ જેના માર્ક હશે ત્રીસ અતિ ટૂંક જવાબી પ્રશ્નો છે વીસ વિકલ્પ વિના વિકલ્પ સાથે છે એકવીસ ટોટલ માર્ક હશે વીસ ટૂંક જવાબી પ્રશ્નો છે વિકલ્પ વિના છ

પછ બી બી વિભાગ હશે જેના વીસ માર્ક હશે વિભાગ સીમાં વ્યાકરણ પૂછાશે જેના બી વીસ માર્ક હશે વિભાગ ડીને અર્થગ્રહણ પૂછા છે જેના બી વીસ માર્ક હશે વિભાગ ઈ ની લેખન સર્જના હશે જેના બી વીસ માર્ક હશે ટોટલ સો માર્કનું પેપર હશે જોઈ લઈએ આપણે પેપરનું માર્કો જે એકથી ત્રણ પ્રશ્નો હશે જે બહુ વિકલપ ધરાવતા છે જેનો તમારે સાતો વિકલ્પ શોધીને લખવાનો રહેશે જે ચારથી છ પ્રશ્નો છે જે કવિ પરિચય કાવ્યકૃતિ સ્વરૂપ જેના વિશે પૂછવામાં આવે છે જેના ભાઈ ત્રણ માર્ક હશે સાત થી દસ પ્રશ્નો છે જે એક વાક્યમાં લખવાના રહેશે તમારે જેના ચાર માર્ક રહેશે જે અગિયારથી ચૌદ પ્રશ્નો છે એ ત્રણથી ચાર વાક્યમાં લખવાના છે ટૂંક જવાબની અંદર લખવાના રહેશે કોઈ પણ ત્રણ લખવાના રહેશે જેના છ માર્ક રહેશે જે પંદરમો પ્રશ્નો છે જે સ લખવાનો રહેશે તમારે જેના ચાર માર્ક રહેશે વિભાગ બી છે જે ગત વિભાગની આપણે વાત કરતા હતા તે સોળથી થી અઢાર પ્રશ્નો છે જે બહુ વિકલ્પ ધરાવતા છે જેમના ત્રણ માર્ક હશે જે માગ્ય મુજબ તમારા પ્રશ્નો આપવાના જે છે જવાબ લેખક પરિચય છે ગત સ્વરૂપ છે કૃતિ છે પુસ્તકનો વિશે જે છે તેના ત્રણ માર્ક હશે જે બાવીસ થી પચીસ માર્ક પ્રશ્નો છે જે એક વાક્યમાં તમારે આપવાના રહેશે ગ્રદ કૃતિના વિશે પૂછવામાં આવશે જેના ચાર માર્ક રહેશે છવ્વીસથી નો પ્રશ્ન છે તે ત્રણથી ચાર વાક્યમાં લખવાના હશે તમારે કોઈ પણ ત્રણ લખવાના રહેશે ગ્રદ કૃતિના વિષય વસ્તુ પર ધ્યાનમાં રાખીને તેને પૂછવામાં આવશે જેના છ માર્ક રહેશે ત્રીસમો પ્રશ્ન છે જે છવ્વીસતા લખવાનો રહેશે તમારે ગ્રદ કૃતિના વિષય વસ્તુ પર ધ્યાન રાખીને તેને મૂકવામાં આવશે જેના ચાર માર્ક રહેશે

પૂછવામાં આવે છે તમને કોઈ પણ તમને ચાર લખવાના રહેશે આપણે આગળ વાત કરીએ એકતાલીસથી પિસ્તાળીસ પ્રશ્નો છે જે શબ્દ સમૂહ માટે એક શબ્દો લખવાનો રહેશે તમારે કોઈ પણ ચાર લખવાના રહેશે તમારે જેના બે માર્ક હશે છેતાલીસ થી સુડતાલીસ પ્રશ્નો જે છે જે પદ વિશે પ્રશ્નો પૂછવામાં આવશે તમને જે પાઠપુષના પદ અને ગ્રંથની કૃતિઓમાંથી પૂછાય છે જેનો એક માર્ક રહેશે તમારે જે અડતાલીસો પચાસ નંબરના પ્રશ્નો છે જે જોડણી સુધારવાની છે તમારે કોઈ પણ બે પ્રશ્નો લખવાના રહેશે તમારે જેનો એક માર્ક હશે જે એકાવન જે સત્તાવન નંબરનો પ્રશ્ન છે જેની વાત કરીએ જે સૂચના મુજબ તમારે લખવાનો રહેશે કોઈ પણ છ પ્રશ્નો તમારે લખવાના રહેશે જેના ત્રણ માર્ક છે ખાલી જગ્યા નેપાત કુર્દન શોધવાનું જે છપ્પન થી જે સાહીઠ નંબરના જે પ્રશ્નો પૂછે છે તે રૂઢિપ્રયોગ પૂછાશે દરેક રૂઢિપ્રયોગનો એ ગુણ છે એકસો થી ચોસઠ નંબરના જે પ્રશ્નો છે જે માગી મુજબ તમારા જવાબ આપવાના રહેશે કોઈ પણ ત્રણ આપવાના રહેશે લેખન લેખનુષ્ટિ દ્રષ્ટિને સુધારવાની છે પાસા સૂચિ વિરામચિહ્ન મૂકવાના છે તમારે પદક્રમ પદ સંવાદ એ ખોટા વાક્ય છે તેમને તમારે સુધારી લખવાના રહેશે તેમના ત્રણ માર્ક રહેશે તમારે એ સિત્તેર છે સંકુલ જે વાક્યો છે તેને સાદા વાક્યોમાંથી ફેરવી ફરીથી લખવાના રહેશે તમારે કોઈ પણ બે લખવાના રહેશે દરેકનો એક ગુણ રહેશે જે તમારે ગ્રદગીમાંથી જ પૂછવામાં આવશે તેને જે અડસઠ થી સિત્તેર નંબરના પ્રશ્ન છે જેમને ફેરવીને લખવાના રહેશે કોઈ પણ બે દરેકનો એક ગુણ રહેશે તમારે ડીની વાત કરીએ આપણે જે અર્થગ્રહણ છે જે એકોતેર થી પંચોતેર નંબરના પ્રશ્નો છે પાઠ ત્યારે પદના આધારે લખવાના રહેશે કોઈ પણ બે વાક્યમાં સમજી વિચારીને લખવાના રહેશે દરેકનો એક માર્ક રહેશે તેમાં પાંચ જ પ્રશ્નો પૂછ્યા છે તમને જેના પાંચ માર્ક રહેશે છોતેર થી ઇઠ્યોતેર નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે એક બે વાક્યમાં તમારે લખવાના રહેશે દરેકનો એક માર્ક રહેશે સાહિત્ય ચિંતન ધર્મ સંસ્કૃત સભ્યતા શિક્ષણ પ્રેરણાત્મક બાબતે જેવી કોઈપણ એક વિષય ઉપર

બ્યાસી નંબર પ્રશ્નની વાત કરીએ આપણે ગદખંડની ક્રમમાં ફરીથી ગોઠવાનો અને લખવાનું રહેશે તમારે જેના પાંચ માર્ક હશે તમારે વિભાગીની વાત કરીએ લેખન સજ્જના વિશે પૂછાય છે જે ત્યાં નંબરનો પ્રશ્ન છે તમારે જે સો શબ્દોની માગે મુજબ અરજી લખવાની રહેશે તમારે જે તમે અરજી લખો છો તેના વિશે વ્યક્તિનું નામ સરનામું ફોન નંબર એ તમારે દર્શાવવાનું નથી પરંતુ તમારે તારીખ જરૂરી દર્શાવવાનું છે નીચે તમારે તમે જોડાણ કરવું છે એ બી દર્શાવવાનું રહેશે ટોટલ પાંચ માર્કનું પૂછાય છે તો નંબરની ને પ્રશ્નની વાત કરીએ આપણે ગદઘનનું વાતાવરણ ગદમાં રૂપાંતર કરવાનું રહેશે તમારે અથવા તમારે સિત્તેર થી એસી નમનું પાવાતર ગદ લખવાનું રહેશે જેના પાંચ માર્ક રહેશે જે પંચ્યાસી નંબરનો પ્રશ્નો બસો પચાસ શબ્દોની તમારે નિમિત્ત લખવાનો રહેશે કોઈ પણ વિશે એની ત્રણ વિકલ્પ તમને આપવાનો રહેશે જેમાંથી તમારે એક લખવાનો રહેશે જે દસ માર્કનો હશે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોથી શેર કરવાનું ભૂલતા નહીં